અને પ્રશ્નો જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ ને આયન કેલ્શિયમ મીઠું આયોડીન વગેરે શું છે તો કે એક પ્રકારના ખનીજ ક્ષારો છે હાડકાના બંધારણમાં જરૂર હોય તેવો ખનીજ ક્ષાર કયો છે તો કે કેલ્શિયમ ફોસ્ફરસ શાના માટે જરૂરી છે તો કે હાડકાના ગળતર માટે કયા ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર એટલે કે ગળકંઠ થાય છે જે ગળામાં ગોયતર નામનો રોગ થાય છે મિત્રો એની વાત છે તો કે આયોડેનની ઉણપથી શરીરનો કેટલો ભાગ પાણીને આભારી છે તો કે સાહિઠ ટકા ભાગ શરીરનું તાપમાન જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય છે તો કે પાણી મિત્રો તમને એક વાત જણાવી દઉં આપણું જે શરીરનું તાપમાન જાળવવું હોય તે જાળવવા માટે પાણી ખૂબ જ ઉપયોગી છે એટલે મિત્રો સવારમાં નાતા પહેલાં પણ થોડુંક પાણી પી લેવું જોઈએ જેથી કરીને શરીરનું તાપમાન જળવાય રહે તો મિત્રો આ બધા એક ઉપાય છે એ જરૂરથી કરજો તંદુરસ્તી માટે મિત્રો નાહતા પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પી લેવું જોઈએ પછી તમે ગંદ ગરમ પાણીએ ના કે ઠંડા પાણીએ રાહો પરંતુ તમે નાશો તો તમારું શરીરનું જે તાપમાન છે એકદમ જળવાય રહેશે એટલે નાતા પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પીવું એની મેયા કયા પોષક ઉણપ થી થાય છે તો કે આયરની રતાવાળું પેલેગ્રા બેરી બેરી વગેરે રોગો શાની ઉણપથી થાય છે તો કે વિટામિનોની વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કામ કોણ કરે છે તો કે કે મૂળિયા એટલે મૂળ પાણી અને ખનિક્ષારનું શોષણ કોણ કરે છે તો કે મૂળ ચાલો આગળ જોઈએ વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે તો કે પ્રકાંડ વનસ્પતિના પર્ણમાં આવેલા શું કહેવાય છે પર્ણ મિત્રો આ બધી પરીક્ષામાં જે જૂની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે જે વનસ્પતિઓના હોય અને એક સાથે આપણે વનસ્પતિના પ્રશ્નો સાથે ગોઠવી દીધેલા છે એટલે આપણને મજા આવે અને યાદ પણ રહે તો મિત્રો વિડીયો આખો જરૂરથી જોવો વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે તો કે स्टार्च વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયાને શું કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શાને વનસ્પતિનો રસોડો કહે છે તો કે પર્ણને કોબીજ શું છે તો કે પર્ણ છે કયા ગુણધર્મને કારણે બરફ પાણી પર તરે છે તો કે અનિયમિત કદ પ્રસરણના બેટરી ધન ધ્રુવને શું કહેવાયના ઋણ ઓક્સિજન અને હાઇડ્રોજન મિશ્રણ છે જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તેને શું કહેવાય તો કે દ્રાવક પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહેવાય તો કે દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને તો કે દ્રાવણ કહેવાય અસ્થાઈ કઠિનતાને કઈ રીતે દૂર કરી શકાય તો કો ઉકાળી અને ગાળીને ડબલ્યુ એ એસ એમઓ એટલે શું તો કે વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન શાની ટીકડીઓ દ્વારા પાણીને જંતુમુક્ત કરી શકાય છે તો કે ક્લોરીનની પાકને અનુકૂળ જરૂરી પોષક તત્વોની જમીન ને શું કહેવાય તો કે ફળદ્રુપ જમીન ફળોની ખેતી માટે સૌથી વધુ ઉપયોગી પિયત પદ્ધતિ કઈ છે તો કે માટલા પિયત પદ્ધતિ પાણીનો સૌથી વધુ બગાડ કઈ પિયત પદ્ધતિમાં થાય છે તો કે દોરિયા પિયત પદ્ધતિમાં મિત્રો આપણા જૂના જમાનામાં દોરિયા પિયત પદ્ધતિ જ એક છે પ્રચલિત હતી પરંતુ હવે તો ઘણી બધી પદ્ધતિઓ પ્રચલિત થઈ ગઈ છે વિશેષ માહિતી આપણે કૃષિના કૃષિમાં મેળવીશું જ્યાં કૃષિ વિશેની સંપૂર્ણ માહિતી આપને આપવામાં આવે આવશે કોષની સૌ પ્રથમ શોધ કોને કરી હતી તો કે રોબર્ટ હુ સજીવની રચના માટે કયો મુખ્ય ઘટક છે તો કે કોષ આપણું શરીર શેનું બનેલું છે તો કે કોષોનું બનેલું છે ભજવે છે તો કે લાઇસોઝોમ કોને કોષો નું પાવર હાઉસ કહેવામાં આવે છે કણાભ સૂત્ર ને લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કાર્ય કોણ કરે છે તો કે હરિત કણ એક નિશ્ચિત બિંદુની આસપાસ પદાર્થની કહેવાય તો કે ગતિ એકમ સમયમાં તો અંતર ઝડપ એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવાની બાહ્ય અસરને શું કહે છે તો કે બળ કઈ ટ્રેન પાટા થી અદ્ધર રહીને ચાલે છે તો કે મેગલેવ સૂર્યના કેબળને લીધે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તો કે ગુરુत्वाकर्षण બળને લીધે પદાર્થની ગતિ અવરોધતા બળને કેવું બળ કહેવાય તો કે ઘર્ષણ બળ શ્વસન નળીનો આકાર કેવો હોય છે તો કે સી ટાઈપ આકારનો શાની મદદથી ફેફસામાં દાખલ થાય છે તો કે શ્વાસ મદદથી ફેફસામાં આવેલી દ્રાક્ષની ઝુમખા જેવી રચનાને શું કહેવાય તો કે ફેફસામાં આવેલી દ્રાક્ષની ઝુમખા જેવી રચનાને શું કહે છે તો કે વાયુ કોષ્ટ રુધિરનું શરીરમાં વહન થવાની ક્રિયાને શું કહેવાય તો કે રુધિરાભિષણ તંત્ર હૃદય ક્યાં આવેલું છે તો કે છાતી ના બાજુએ આવેલું હોય છે હૃદયનું કદ કેટલું હોય છે તો કે મુઠ્ઠી જેટલું હોય છે હૃદય કુલ કેટલા ભાગોનું બનેલું હોય છે તો મુખ્ય ચાર ભાગોનું બનેલું હોય છે હૃદયના ભાગો જણાવો તો કે જમણું કર્ણક જમણું પ્રેક્ષક ડાબુ કર્ણક અને ડાબુ પ્રેક્ષક મિત્રો ફરી વખત હૃદયના ભાગો જણાવો જમણું કર્ણક અને ક્ષેપક ક્ષેપક સોરી મિત્રો છે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ચાલો આગળ જોઈએ ઓક્સિજન યુક્ત રુધિરને કેવું રુધિર કહે છે તો કે શુદ્ધ રુધિર શુદ્ધ રુધિર નું વહન કોણ કરે છે તો કે ધમની ઓ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કેવું રુધિર કહેવાય તો કે અશુદ્ધ રુધિર અશુદ્ધ રુધિરનું વહન કોણ કરે છે તો કે શિરાઓ શિરાઓ અશુદ્ધ શ્વેત કણો શરીર નું રોગો સામે રક્ષણ ક્યાં કણો કરે છે શ્વેત કણો ઉર્જા સ્ત્રોતોને ક્યાં ક્યાં બે ભાગોમાં વહેંચવામાં આવે છે તો કે એક પુનઃ અપ્રાપ્ય અને બીજું પુનઃ પ્રાપ્ય ઉર્જા બે ભાગમાં વહેંચવામાં આવે છે અને પુનઃ પ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય કે જે પ્રાપ્ત ન કરી શકે શકાય તેવા અને પુનઃ પ્રાપ્ય એટલે જે ઉર્જા ફરી વખત પ્રાપ્ત થઈ શકે તેવી ઉર્જા ક્યાં ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ પ્રદૂષણ ફેલાવો ફેલાવો છે

સંકળાયેલ ગતિ ઉર્જાને શું કહે છે તો કે જળ ઊર્જાને શું કહે છે જળ ઊર્જા ને યાંત્રિક ઉર્જામાં કોણ ફેરવે છે તો કે ટર્બાઈન સૌર ના દ્રવ્ય સ્વરૂપ ને શું કહેવાય તો કે ભાર જેવ ભાર જેવ વાયુરૂપ બળતણ તરીકે શું મળે છે તો કે બાયોગેસ વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને શું કહેવાય તો કે વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને શું કહેવાય વિદ્યુત પરિપથ મિશ્રણના ઘટકો છૂટા પાડવાની પદ્ધતિને શું કહે છે અલગીકરણ મિશ્રણના ઘટકો છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ અલગ કરવું મિત્રો છૂટા પાડવા એટલે અલગીકરણ પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય તો કે દળ દળનો પ્રમાણભૂત એકમ છે તો કે કિલોગ્રામ એક શેર એટલે કેટલા ગ્રામ વજન થાય શેર એટલે મિત્રો પાંચસો ગ્રામ એક ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ થાય તો કે સેકસો કિલોગ્રામ એટલે એક ક્વિન્ટલ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું કહેવાય તો કે વજન ગુરુત્વ પ્રવેશનું કરતા ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ કેટલા ભાગનું છે તો કે છઠ્ઠા ભાગનું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ક્યાં મહત્વનું હોય છે તો કે પૃથ્વીની કેન્દ્રની આગળ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ક્યાં મહત્તમ હોય છે એટલે વધુમાં વધુ ક્યાં હોય છે તો કે પૃથ્વીની કેન્દ્ર આગળ રોકેલી પદાર્થ જે રોકેલી જગ્યા છે પદાર્થે રોકેલી જગ્યા ને પદાર્થ નું શું કહેવાય તો કે કદ કોઈ પણ પાત્રની પ્રવાહી પ્રવાહીને સમાવવાની ક્ષમતા ને પાત્ર ની શું કહેવાય તો કે ધારણ શક્તિ કે ગુંજાય કોઈ પણ પાત્રની પ્રવાહીને સમાવવાની ક્ષમતા ને પાત્ર ની ધારણ પાણીની ઘનતા કેટલી હોય છે તો તો કે ગ્રામ અથવા ઘન સેમી હોય છે વક્ર સપાટી ધરાવતા અરીસાના નામ જણાવો તો કે અંતરગોળ અને બહિર્ગોળ અરીસા છે એ વક્ર સપાટી ધરાવતા અરીસાઓ છે પદાર્થના પાયાના એકમને શું કહેવાય છે તો કે તત્વ તત્વોની કુલ સંખ્યા કેટલી હોય છે તો કે એકસો ને અઢાર પદાર્થના પાયાના એકમને તત્વ કહેવાય છે તત્વોની કુલ સંખ્યા એકસો ને અઢાર હોય છે તત્વો શેના બનેલા હોય છે તો કે પરમાણુ ઓ પરમાણુ કે પરમાણુના ના સમૂહને શું કહેવાય તત્વ તત્વનો બંધારણીય એકમ કયો છે તો કે પરમાણુ સંયોજનોનો બંધારણીય એકમ કયો છે તો કે અણુ મિત્રો કરીને પ્રશ્નો પૂછેલા છે પણ જવાબ પરમાણુ આવે એટલે ફરી વખત જોઈ લો તત્વો શેના બનેલો હોય છે તો કે પરમાણુના તત્વો શેના બનેલા હોય છે તો કે પરમાણુના પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવાય તો કે તત્વ તત્વનો બંધારણીય એકમ શું છે તો કે પરમાણુ સંયોજનોનો બંધારણીય એકમ અણુ છે

કરોડ સ્તંભમાં કેટલા હાડકા હોય છે તો મિત્રો તેત્રીસ હાડકા હોય છે હાથ અને પગમાં કેટલા માં અને પગમાં બંનેમાં ત્રીસ ત્રીસ હાડકા આવેલા હોય છે મિત્રો આજે ત્રીસ ત્રીસ હાડકા છે એ આવેલા હોય છે હાથમાં અને પગોમાં સામાન્ય રીતે મનુષ્ય જેને એમાંથી વધુ અથવા તો ઓછા પણ હોય શકે છે અપવાદ રૂપે જુદા જુદા સ્નાયુઓ મળીને શેની રચના કરે છે તો કે સ્નાયુ તંત્ર કેવા પદાર્થો વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે ગરમ પદાર્થો વાતાવરણમાં આવતા તેની ઉષ્મા ગુમાવી બેસે છે કેવા પદાર્થો વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે તો કે ઠંડા પદાર્થો ઉષ્મા ઊર્જા શેના પર આધાર રાખે છે તો કે પદાર્થના જથ્થા પર પદાર્થમાં રહેલા કુલ અણુઓની ગતિ શક્તિને શું કહેવાય ઉષ્મા ઉર્જા કોઈ પણ પદાર્થની ઠંડાપણા ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને શું કહેવાય તાપમાન મિત્રો કોઈપણ પદાર્થની ઠંડાપાણી અને ગરમપ્રાણીની માત્રાને શું કહેવાય તો કે તાપમાન વસ્તુનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે તો થર્મોમીટરનો થર્મોમીટરમાં શેનો શેનો ઉપયોગ થાય છે પારો અને આલ્કોહોલ થર્મોમીટર બનાવવામાં મિત્રો શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે પારાનો અને આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે પ્રવાહી ધાતુ કઈ છે તો કે પારો એક એવો છે ઓળખવામાં આવે છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો ગયો હોય તો એક લાઇક તો જરૂર થી કરજો